नमस्कार, हूँ छू जयेश पटेल। ईएसडब्ल्यू एन्जॉय साइंस वर्ल्ड यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, हवे आपने फळ विषे जोईशुं। सामान्य रीते फळनी रचना में मुख्य बे भागो होय छे, एक बीज अने बीजू फलावरण। तो आ बीज अने फलावरण विषे डिटेल में आपणे जोईए। फळ ए सपुष्पी वनस्पतिओनी देखीती लाक्षणिकता छे। ते फलन बाद विकास पामेलू परिपक्व पुख्त के पाकेलू बीजाशय छे। आखरे आखू बीजाशय जे छे ए फळमां परिणमे छे। फलन थया बाद आ बीजाशयनी उपरनी तरफ रहेल जे परागवाहिनी અને તેની સાથે જોડાયેલ પરાગાશન તે અપકર્ષ પામે છે, જ્યારે બીજાશય જે છે એ સંપૂર્ણપણે વિકાસ પામીને એમાંથી ફળમાં પરિણમે છે। જો બીજાશયના ફલન વગર ફળનું નિર્માણ થાય તો તે અપરાગિત અથવા અફલિત ફળ કહેવાય છે, જેને પાર્થેનોકાર્પિક તરીકે ઓળખવામાં આવે છે। એમાં બીજ જોવા મળતું નથી, બીજ ના હોય તો બીજાવરણ પણ ના હોય, અને તેથી આવા ફળોની અંદર માત્ર ફલાવરણો જ હોય છે કે જે ત્રણ ભાગમાં વહેંચાયેલા હોય છે, અંતઃ ફલાવરણ, મધ્ય ફલાવરણ અને બાહ્ય ફલાવરણ। સામાન્ય રીતે ફળ એ ફલાવરણ અને બીજ એમ મુખ્ય બે ભાગો ધરાવે છે। ફલાવરણ એ શુષ્ક પણ હોઈ શકે અથવા માંસલ પણ હોઈ શકે છે। તમે શીંગ જોઈ હશે, શીંગ ચોળી વગેરે જ્યારે સૂકી હોય છે તો ત્યારે એની ફરતે રહેલું આ ફલાવરણ જે છે એ શુષ્ક હોય છે। જ્યારે તમે કેરી ખાઓ છો તો કેરીની અંદર રહેલો રસાળ ભાગ એ માંસલ હોય છે। તો આવા જે ફળ એને માંસલ કહેવાય છે। જ્યારે શીંગ છે, ચોળી છે, તુવેર છે સૂકા થઈ ગયા બાદ એના બીજની ફરતે એ માત્ર છોટલા સ્વરૂપે રહી જાય છે અને તેને શુષ્ક ફલાવરણ કહેવાય છે। જ્યારે ફલાવરણ જાડું અને માંસલ હોય તો ત્યારે તે બહારનું બાહ્ય ફલાવરણ, મધ્યમાં મધ્ય ફલાવરણ અને અંદરનું અંતઃ ફલાવરણ આમ ત્રણ ભાગોમાં વિભેદન પામે છે। અહીં કેરીની અંદર પણ તમે જોઈ શકો છો, કેરીની છોલ જે છે એ બાહ્ય ફલાવરણ છે, રસાળ ભાગ જે છે એ મધ્ય ફલાવરણ છે અને કેરીનો ગોટલો મજબૂત ભાગ એ અંતઃ ફલાવરણ છે। કેરી અને નાળિયેરમાં ફળ અષ્ટિલા તરીકે ઓળખાય છે। તેઓ એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશયમાંથી વિકાસ પામે છે અને એક બીજ ધરાવે છે। નાળિયેરનો જે કઠણ ભાગ જે છે તેની અંદરની રહેલો સમગ્ર ભાગ કોપરા સહિત એ એનું બીજ છે। તે જ રીતે કેરીની અંદર રહેલી ગોટલી એ એનું બીજ છે। અને આવી વનસ્પતિઓમાં અથવા આવા ફળોની અંદર તેઓ એક જ બીજ ધરાવે છે। કેરીમાં ફલાવરણ એ બહાર પાતળા બાહ્ય ફલાવરણમાં, મધ્યમાં માંસલ ખાવાલાયક મધ્ય ફલાવરણ અને અંદર કઠણ એવો અંતઃ ફલાવરણમાં સારી રીતે વિભાજિત થયેલું હોય છે। નાળિયેરમાં કે જે પણ અષ્ટિલ છે તેમાં મધ્ય ફલાવરણ રેશામય કે તંતુમય હોય છે। મિત્રો, જો પહેલીવાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર એક વખત સબસ્ક્રાઇબ કરો, દરેક વિડીયોને અવશ્ય લાઇક કરો। આ પછીના નવા મુદ્દા પર જવા માટે નીચેના થંબનેલ પર ક્લિક કરો।